नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 20 मार्च 2023 जोईए आजना समाचार। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भुज, रामबाग रोड, आदिपुर। गुजरात ना बनासकांठा नी एक व्यक्ति ए पोतानी गर्लफ्रेंड सामे अन्यत्र लग्न करी लेता हाईकोर्ट मा अर्जी करी हती। पछी शू बन्यू ते सांभळो प्रख्यात एडवोकेट देवायत बारोटना शब्दों मा। गुजरात ना बनासकांठा नी एक व्यक्ति ए पोतानी गर्लफ्रेंड ना लग्न सामे गुजरात हाईकोर्ट मा अर्जी करी छे अने गर्लफ्रेंड सामे आरोप लगावेल छे, मारी संमति लीधा वगर बीजा साथे लग्न कर्या छे, तेथी कोर्ट ने विनंती करेल के गर्लफ्रेंड नो कब्जो अपावे। हाईकोर्टे अरजदारनी झाटकणी काढी हती अने जणावेल के मात्र लीव इन रिलेशनशीपना एग्रीमेंटना आधारे पिटिशन दाखल करी शकाय नहीं अने पछी कोर्टनो समय बगाड़वा बदल प्रेमीने 5,000 दंड फटकारी अरजी फगावी दीधी हती। समग्र बाबते कच्छना प्रख्यात एडवोकेट देवायत बारोटे चर्चा करी। लीव इन रिलेशनशीप बाबते अत्यार सुधीमां भारतमां कोईपण कायदो प्रचलित नथी। कॉन्ट्राक्ट एक्ट हेठळ लीव इन रिलेशननो करार करे छे, बाकी एना माटे कोई स्पेशियल कायदो बनावामां आवेलो नथी। अने भारतीय कुटुंब व्यवस्था अने भारतीय परिवारनी विभावना प्रमाणे भारतमां लीव इन रिलेशनशीपने मान्यता पण मळी शके तेम नथी। दिल्ली हाईकोर्टे एक चुकादामां भारतीय बंधारणनो हवालो टाँकीने कीधुं के बे पुख्त उंमरना व्यक्ति पोतानी मरजी मुजब लग्न न करे तो पण साथे रही शके छे, એવો ચુકાદો આપ્યો અને આખા દેશમાં એ ચુકાદાની બહુ જેને કહેવાય કે ટીકા ટિપ્પણીઓ થવા લાગી, ચર્ચાઓ થઈ, સેમિનારો થયા અને ત્યારબાદ આ ચુકાદાને નામદાર સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલું, ત્યારે દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટે સ્થગિત કરી દીધેલું છે। એટલે આજની તારીખમાં લીવ ઇન રિલેશનશીપ માટેનો કોઈ પણ કાયદાકીય ઉપચાર નથી। હવે અત્યારે પર્ટિક્યુલર જે ચુકાદાની વાત કરીએ છીએ તો એમાં એવું હતું કે એક સ્ત્રીએ પોતાના પતિ સાથે અણબનાવના કારણે અલગ રહેવા જતી રહેલી અને એણે એક વ્યક્તિ સાથે લીવ ઇનનો કોન્ટ્રાક્ટ કર્યો, ત્યારબાદ જે છે એના સાસરીવાળા સાથે એનું સમાધાન થતાં એ પરત સાસરે જવા માગતી હતી, ત્યારે એના પતિએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં લીવ ઇન રિલેશનના કન્સેપ્ટને લઈને એક એપ્લિકેશન પિટિશન ફાઇલ કરેલી અને એમાં એણે દાદ માંગે કે મારી સાથે એણે લીવ ઇન કરેલો છે અને એ ફોર્સિબલ રીતે એના સાસરે જઈ રહી છે, એના પર દબાણના કારણે એને મોકલવામાં આવી રહી છે, તો મને એ મારી સાથે રહી શકે એવો નામદાર કોર્ટ ઓર્ડર કરી આપે। એમાં પંચોલી સાહેબની કોર્ટે આ વ્યક્તિ 5,000 દંડ કરી, કોર્ટનો સમય બગાડવા માટે 5,000 દંડ કરી અને આ પિટિશન કાઢી નાખવામાં આવેલી। હવે પર્ટિક્યુલર કિસ્સાનામાં વાત કરીએ તો એમાં નામદાર કોર્ટે કીધું કે જ્યાં સુધી એક પરિણીત સ્ત્રી જેના છૂટાછેડા નથી થયા એવી સ્ત્રી સાથે કોઈ પણ રિલેશનશીપ બાંધશે તો એ આઈપીસી 497 હેઠળ વ્યભિચારનો ગુનો એમાં બને છે અને તેમાં પણ 498 હેઠળ કોઈ પણ પરિણીત સ્ત્રીને લલચાવી, ફોસલાવીને કે ફોર્સિબલી જો તમે એને સાથે રહેવા મજબૂર કરો તો પણ એ આઈપીસી 498 હેઠળનો ગુનો બને છે। એટલે જ્યાં સુધી બે પુખ્તોમની વ્યક્તિઓ ના લગ્ન જીવન ચાલુમાં હોય, ભલે અલગ રહેતા હોય, છતાં પણ જ્યારે એના ડિવોર્સ થયા ન હોય તો એ કાયદેસર રીતે લીવ ઇનનો કોન્ટ્રાક્ટ પણ કરી શકતા નથી, એવું આ પર્ટિક્યુલર ચુકાદામાં કીધેલું છે। અને એક ભારતીય પરંપરા મુજબ પણ જો આપણે લીવ ઇનને મંજૂરી આપતા જશું તો ઘણા બધા કૌટુંબિક અને મિલકત સંબંધી પ્રશ્નો પણ ઊભા થઈ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, કારણ કે અનોરોધ સંતાનની એક આખી વ્યાખ્યા હિન્દુ વારસા અધિનિયમ અને ભારતીય વારસા અધિનિયમમાં આપવામાં આવી છે। હવે લીવ ઇન રિલેશનના કારણે જો કદાચ કોઈ બાળકનો જન્મ થાય એ સંબંધોના કારણે તો એ બાળક જ્યાં સુધી એને લગ્ન એ સંબંધ લગ્નમાં નથી પરિણમ્યા ત્યાં સુધી એ બાળકને કાયદેસરનું સંતાન ગણવામાં આવશે નહીં અને અનોરસ સંતાન તરીકે એનો ગણતરી કરવામાં આવશે। તો જ્યારે અનોરસ સંતાનની વિભાવના છે તો અનોરસ સંતાન છે એને પૈતૃક મિલકતમાં કોઈ પણ હક અધિકાર મળી શકે નહીં, એવી હકીકત પણ કાયદામાં જ્યારે છે ત્યારે આ અનોરસ સંતાનના પ્રશ્નો ઊભા થશે। બીજું, કુટુંબ વ્યવસ્થા જે છે એ આખી છિન્નભિન્ન થઈ જશે પરિવારની, કારણ કે પશ્ચિમના દેશોમાં આ કદાચ શક્ય છે પણ ભારત તો એક પારિવારિક સભ્ય સમાજ અને કૌટુંબિક વિભાવનાને વરેલો દેશ છે અને એમાં પણ જો લિવિનમાં થશે તો આ જે કુટુંબ વ્યવસ્થા અને લગ્ન સંસ્થા છે
એ આખું ધ્વસ્ત થઈ શકે. અને સુપ્રીમ કોર્ટે પણ આ જ તારણો હેઠળ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સ્થગિત કરેલો છે. કારણ એમાં આપને કદાચ ખ્યાલ હશે તો હરિયાણાનો એક ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ચંદ્ર અને ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ફિઝા, એનો એક આખો કિસ્સો બહુ ચર્ચામાં હતો. બે પ્રેમ સંબંધમાં હતા, છૂટાછેડા થતા ન હતા, એના કારણે બેના લગ્ન કરવા અશક્ય હતા. એટલે બંને ભાગી જઈ અને લગ્ન કરેલા અને ધર્મ પરિવર્તન અપનાવી અને ચંદ્ર મોહનમાંથી ચાંદ મોહમ્મદ બન્યા હતા. અને એ રીતે આખો કેસ આખો દેશમાં જે છે એ ટોક ઓફ ધ નેશન બન્યું હતું. આખું બહુ ચર્ચા થઈ હતી એના. અને ત્યારે આ લીવ ઇનનો કન્સેપ્ટ ફરીથી ચર્ચામાં આવ્યો હતો કે ભાઈ એક વ્યક્તિ આટલી મજબૂર થઈને જો એને ધર્મ પરિવર્તન કરવા સુધીની નોબત આવી જતી હોય તો કાયદામાં એવી છૂટછાટ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ બે વિજાતીય પાત્રો જો સાથે રહી શકતા જ નથી તો એને તાત્કાલિક ડિવોર્સ કરવા જોઈએ. અને એના પછી નામદાર ઉચ્ચ અદાલતોએ ઘણામાં એવું કીધું કે જ્યારે બે પરસ્પર સંમતિથી આવે છે તો 6 મહિનાનું જે કુલિંગ પીરિયડ છે એ પણ હવે અનેક ચુકાદાઓ આપી અને સમાપ્ત કરવામાં આવ્યું છે કે જેના કારણે જનતે જ્યારે હવે નામદાર કોર્ટને પ્રાઇમ આપીસી લાગે છે કે અનેક પ્રયત્નો કૌટુંબિક અને સામાજિક રીતે પ્રયત્નો કરવા છતાં પણ જો બંને પાત્રો સાથે રહી શકે એવી સંમતિ નથી તો એવું ઝક્કી વલણ અપનાવવું જોઈએ નહીં. અને નામદાર કોર્ટોએ એને છૂટાછેડામાં ઓર્ડર કરી અને એ બંનેને અલગ કરી દેવા જોઈએ જેથી બંને પોતપોતાની રીતે જિંદગી જીવવા માટે બને. પરંતુ આ ચાંદ મોહમ્મદના કિસ્સા પછી આ વિભાવનામાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. કુલિંગ પીરિયડ પણ નીકળી ગયું છે. ગુના એડલ્ટરીના ગુનામાં સ્ત્રીને આરોપી બનાવવા નથી, સાક્ષી બનશે. જ્યારે પુરુષ વિરુદ્ધ જ આ ગુનો દાખલ થશે. પુરુષ પણ ન કરી શકે જ્યાં સુધી છૂટાછેડા છૂટાછેડા જ્યાં સુધી ન થયેલા બંને પાત્રના કોઈ પણ વ્યક્તિના એક છૂટના લગ્ન જીવન જો અગાઉ ચાલુ હોય તો સ્ત્રી અથવા પુરુષ બંનેમાંથી કોઈ પણ લીવ ઇન રિલેશન પર ન કરવું જોઈએ. તો પણ અને કાયદો એને માન્યતા આપતો નથી. અને આ 45 સાહેબનો જે ચુકાદો આવ્યો ગુજરાત હાઈકોર્ટનો એમાં પણ આ જ હકીકતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.